મોર્નિંગ વિદ્યાર્થી, જો વિષય કયો છે આજે આપણો? હો, ગુજરાતી વિષય છે. તો ગુજરાતીમાં સૌથી પહેલો પાઠક છે મારું ગામ. તમારા ચોપડીના પેજ નંબર 5 ઉપર છે મારું ગામ. પેલા શબ્દ લખેલ છે, નીચેનું ચિત્ર ધ્યાનથી જુઓ. તો કયું ચિત્ર આવેલું છે? બસ સ્ટેન્ડનું છે. પછી મંદિર પણ છે, અહીંયા જુઓ. અહીંયા ગાયનો તબેલો પણ છે, બાજુમાં ડંકી છે, અહીંયા સામે બાગ બગીચો પણ છે, અને બસ છે. અહીંયા બસ સ્ટેન્ડ આગળ બે બસ છે, અહીંયા તે છે. બાજુમાં ઘણા બધા મકાન પણ છે, ઝાડ છે, પર્વત છે. તેવી રીતના બસ તમારે ચિત્ર હોય ધ્યાનથી જોવાનું છે, અને તમને શું શું દેખાય તે બધું તમારે યાદ રાખવાનું છે. પછી જુઓ આગળના પેજ પરનું ચિત્ર જોઈએ. નીચેના પૂછેલા પ્રશ્નના મૌખિક ઉત્તર આપો. એટલે કે પહેલો પ્રશ્ન છે, બાળકો ક્યાં રમી રહ્યા છે? તો ક્યાં આવે? તો બગીચામાં આવે ને. તો તેમાં લખવાનું, બાળકો બગીચામાં રમી રહ્યા છે. તો જુઓ બીજો પ્રશ્ન છે, બસ ક્યાં ઊભી રહેશે? તો બસ ક્યાં ઊભી રહીએ? બસ સ્ટેન્ડ પાસે બસ ઊભી રહીએ ને. તો તેમાં લખવાનું, બસ સ્ટેન્ડ પાસે ઊભી રહેશે. પશુઓ શું કરી રહ્યા છે? તો તેમાં જુઓ એ તબેલામાં છે, પશુઓ શું કરી રહ્યા છે? તો તે ચરી રહ્યા, એટલે કે તેનો ચારો ખાઈ રહ્યા છે. પછી જુઓ આકાશમાં શું શું દેખાય છે? તો આકાશમાં વાદળા દેખાય છે, અને ઘણા બધા પક્ષીઓ પણ દેખાય છે. રસ્તા પર શું જઈ રહ્યું છે? તો તેમાં આવશે, રસ્તા પર બે બસ જઈ રહી છે. તમારે જે દેખાય તે તમારે લખી નાખવાનું. પછી બગીચામાં રમવાના કયા સાધનો છે? તો બગીચામાં જે હિંચકા પણ છે, અને આ બાજુ જો આ બાજુ ગોળ ગોળ આમ બેસીને ફરવાનું હોય તે પણ છે. બસ હિંચકા અને ગોળ રાઉન્ડ ફરવાનું જ છે. પછી તેવી રીતના જ તમારે બીજા પ્રશ્નનો જવાબ તમારે લખી નાખવાના. પછી જુઓ નીચેનું ચિત્ર જુઓ અને પ્રશ્નના ઉત્તર આપો. તેવી રીતના બીજું એક ચિત્ર આપેલ છે, તો તે ચિત્ર કયું છે? ગામનું ચિત્ર છે. તો તેમાં તમારે આવી રીતના નીચેના ચિત્રને પહેલાં સરખું જોઈ લેવાનું, અને જે દેખાય તે તમારે નીચેના પ્રશ્નનો જવાબમાં તમારે લખી નાખવાનું. બાજુના પેજમાં આવી જાઓ, પેજ નંબર 7 ઉપર. તેમાં જુઓ ઓળખો અને જોડો. તેમાં બસ જો એ બાજુમાં જુઓ, ન ને ન સાથે જોડો, એટલે કે એક રાઉન્ડ પહેલા કરવાનું, મોટું અહીંયા રાઉન્ડ કરી નાખીએ. પછી એમાં વચ્ચે પેલો અક્ષર છે ન છે, તો તે સૌથી પહેલા ન લખી નાખો. પછી બાજુમાં ઘણા બધા અહીંયા વ્યંજન આપેલા છે, તો તે તમારે લખી નાખવાનું. ન પછી છે મ, પછી ન, ગ, ન, જ, ગ, ન, ગ અને જ. હવે તમારે શું કરવાનું? તો ન છે વચ્ચેનો ન, તેને બીજા ન સાથે જોડવાનું છે. તે તમને બધાને આવડતું જશે. અહીંયા ન છે તો તેની સાથે પહેલાં સૌથી પહેલાં જોડી ગયો, પછી એ નીચે છે, પછી અહીંયા અને અહીંયા થઈ ગયું, બધા ન સાથે જોડાઈ ગયું. તેવી રીતના તમારે નીચે જુઓ, મ ને મ સાથે જોડો, તો તેમાં પણ તમારે એવી રીતના જ કરવાનું રહેશે. પછી પાછળ આવી ગયા ઓળખો અને રંગ પૂરો. તેમાં જુઓ તમારે ઓળખીને અહીંયા રંગ પૂરવાનો છે. આગળ મકાનમાં મ કરેલો છે, તો મકાન અને મગર તેના બે શબ્દ આપેલા છે, તો તે તમારે આમાં આગળ રંગ પૂરી નાખવાનો છે. બસ તમારે આવી રીતે જ આ બધીમાં કરવાનું રહેશે. તમે કેટલા વાંચો તમને તમારી મેરેજ તમને આવડી જશે.